યુથ એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ગણિત જે નવો અભ્યાસક્રમ NCERT આધારિત અભ્યાસક્રમ આવતા વર્ષે આવવાનો છે તેમાં પ્રકરણ 1 સમય વાસ્તવિક સંખ્યાઓ શીખીએ. હવે એ પહેલાં એક આપણે અગત્યની માહિતી મેળવીએ કે જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. કારણ કે આપણી આ ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1થી લઈને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના વિડીયો લેક્ચર તથા ઘણું બધું બીજા IMP પ્રશ્નપત્રો મૂકવામાં આવે છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો માટે એક અગત્યના અને સારા સમાચાર છે. આપણે એક નવી એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છીએ જેમાં દરેક ધોરણના પાઠ્યપુસ્તક, વિડીયો લેક્ચર, IMP પ્રશ્નપત્ર, ઘણું બધું પેમ્પલેટ્સ અને મટીરિયલ તમે એકસાથે એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકશો, જે 15 મે 2019 રોજ આપણે લોન્ચ કરી રહ્યા છીએ. અને શિક્ષક મિત્રો માટે પેપર કાઢવા માટે નવી આપણે એક એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, પેપર જનરેશનની એપ્લિકેશન, જેમાં કોઈપણ ધોરણનું કોઈપણ વિષયનું પેપર તમે તરત આસાનીથી 2-5 સેકન્ડમાં તૈયાર કરી શકશો. શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.1 પહેલો પ્રશ્ન. સૂચના યુક્લિડની ભાગવિધિથી ગુસ્સા શોધો, એમાં પ્રથમ પ્રશ્ન છે 135 અને 225. તો સૌપ્રથમ આપણને જ્યારે બે કિંમતો આપેલી હોય તેમાં મોટી કિંમત કઈ અને નાની કિંમત કઈ એ આપણે નક્કી કરવાનું. તો આપણે લખી શકીએ કે અહીં 225 છે એની કિંમત 135 કરતાં મોટી છે. માટે પહેલી જે કિંમત હોય એને એ ધારવાનું 225 અને બીજી કિંમત હોય એને બી ધારવાનું 135. આપણે જાણીએ છીએ કે યુક્લિડની ભાગવિધિ ગુસાઅ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, A = BQ + R, જ્યાં A છે ભાજ્ય છે, B છે આપણે 135 છે, Q એટલે ભાગફળ અને R એટલે શેષ. હવે એની કિંમત 225 છે અને Bની કિંમત 135 છે. હવે 225ને આપણે 135 વડે ભાગીએ તો કેટલા 1 વડે ભાગ ચાલે, તો આપણે એ લખીએ 1, અને 1 વડે ભાગ ચાલીએ તો 225માંથી 135 બાદ કરીએ એટલે આપણને શેષ કેટલી વધશે, 90. તો અહીં આપણે લખીએ 90. હવે અહીં જે મોટી કિંમત 135 છે એ આપણા માટે A થઈ ગયું અને 90 છે આપણા માટે B. માટે આપણે લખીએ કે A = 135, B = 90, એટલે કે 135ને 90 વડે ભાગવાના. તો અહીંયા હું 135ને 90 વડે ભાગું તો 90 એકા 90, અને 135માંથી 90 બાદ કરીએ એટલે 45 વધશે, એટલે આપણા માટે હવે A = 90 અને B = 45. 90ને 45 વડે ભાગીએ તો 90 = 45×2 કરીએ એટલે 45×2 90 થાય, તો શેષ કેટલી વધે, 0. આ જે છે કોલમ એ શેષની કોલમ છે. હવે એમાં અંતિમ શૂન્યતર શેષ જે હોય એ આપણો ગુસાઅ હોય. શૂન્યતર શેષ એટલે કે શૂન્ય સિવાયની, તો આપણે અંતિમ શેષ કેટલી છે, 0, એ સિવાયની કેટલા છે, 45. અંતિમ શૂન્યતર શેષ કેટલી છે, 45. આપણે લખીએ કે અહીં અંતિમ શૂન્યતર શેષ 45 હોવાથી આપણને જે બે સંખ્યા આપી છે 135 અને 225નો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસાઅ = 45 મળે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, તથા બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં જ મૂકેલી છે. અને 15 મે 2019 રોજ આપણી નવી જે એપ્લિકેશન આવી રહી છે તેને ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.